પ્રણામ સૌ સ્નેહી પરિજનોની મંગલમય કામના સાથે ઋષિચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે સદ્ગૃહસ્થનું સામર્થ્ય મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો તેની સાથે સાથે તેનું રક્ષણ કરવા માટે અર્જુન શૂરવીર સૈનિકોની સેના સાથે ચાલી રહ્યા હતા યજ્ઞનો ઘોડો અનેક રાજ્યોમાં ફરતો રહ્યો પરંતુ અર્જુનનો સામનો કરવાની કોઈએ હિંમત ન કરી ધર્મરાજ યુધિષ્ઠિરના તે યજ્ઞ ઘોડાને પકડવાની કલ્પના કરવી એ પણ અશક્ય હતું ઘોડો સ્વતંત્રતાપૂર્વક ફરતો ફરતો ચંપકપુરી રાજ્યની સીમામાં પહોંચી ગયો ત્યાં સુરક્ષા કરતા સૈનિકોની એક ટુકડીએ તે ઘોડાને જોયો નજીક જતા તેઓ ઘોડાને ઓળખી ગયા સેનાપતિએ ખોટી રીતે કરેલી તે ઘૂસપેઠની માહિતી તરત ન મહારાજ હંસધ્વજને પહોંચાડી આ વાત ત્યાં હાજર રહેલા રાજપુરોહિત શંખ તથા સમસુદર્શન સુરત સુબલ તથા સુધનવાએ સાંભળી મહારાજ હંસધ્વજે શંખ તથા લિખિત નામના રાજપુરોહિતો પાસે સલાહ સૂચન માંગ્યા રાજપુરોહિતો પાંડવોના સામર્થ્યને સારી રીતે જાણતા હતા વળી તેઓ પાંડવોના એક ધર્મ અભિયાનમાં અડચણ ઊભી કરીને પોતાના રાજ્યને મુશ્કેલીમાં મૂકવા માંગતા ન હતા આથી તેમણે મહારાજને સલાહ આપી કે પાંડવોના ઘોડાને કોઈ રોકટોક વગર જવા ન દેવો ઘોડાને કોઈ રોકટોક વગર જવા દેવો રાજા હંસધ્વજે કોઈ નિર્ણય લેતા પહેલાં પોતાના પુત્રો તરફ જોયું તેઓ બધા પણ મૂંઝાઈ ગયા હતા તેઓ ભગવાન નારાયણના અનન્ય ભક્ત હતા આથી તેમને લાગ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાનો આ સોનેરી અવસર છે તેમણે વિચાર્યું કે જો આપણે પાંડવોના યજ્ઞ અશ્વને પકડીશું તો તેમના ધર્મ અભિયાનમાં અવરોધ ઊભો કરવાના પરિણામ સ્વરૂપે તેમની સાથે યુદ્ધ કરવું પડશે અશ્વની રક્ષા માટે સાથે આવેલા અર્જુનને હારતો જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેની રક્ષા માટે અવશ્ય ત્યાં આવશે પોતાની આ યોજનાને તેમણે જાહેર ન કરી શંખ તથા લિખિત નામના રાજપુરોહિતોની સલાહથી વિપરીત ઘોડાને પકડીને યુદ્ધની તૈયારી કરવાનું યોગ્ય માન્યું આ બંને વિરોધી મતોથી રાજા હંસધ્વજ વિમાસણમાં મુકાઈ ગયા રાજપુકુમારોએ ક્ષાત્રધર્મ નિભાવવા માટે રાજા હંસધ્વજને વિવશ કર્યા આથી રાજપુરોહિત શંખે રાજાને કહ્યું કે મહારાજ મને આપણા યોદ્ધાઓની વીરતા વિશે સહેજ પણ શંકા નથી પરંતુ તેમણે યુદ્ધમાં ભાગ લેવાનું વચન આપવું જોઈએ રાજા હંસધ્વજને રાજપુરોહિત શંખની આ વાત યોગ્ય લાગી તેથી રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે રાજપુરોહિત શંખ તથા લિખિતને રાજકીય આદેશની અવજ્ઞા કરનારને યોગ્ય દંડ નક્કી કરવાનું કહ્યું આટલા મોટા નિર્ણયના પરિણામને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે આ વિષમ પરિસ્થિતિમાં સવાર થતાં જ રાજ્યની રક્ષા માટે જે સૈનિક સેનાપતિ કે રાજકુમાર યુદ્ધના મેદાનમાં નહીં જાય તેને ગરમ તેલના તાવડામાં નાખવામાં આવશે આવો કઠોર આદેશ સાંભળીને બધા યોદ્ધાઓ સમયસર યુદ્ધ સ્થળે પહોંચવા માટે વ્યાકુળ થઈ ગયા ભગવાનના પરમ ભક્ત મહાન શૂરવીર તથા સદગૃહસ્થ સુધનવા પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા તેઓ યુદ્ધના મેદાનમાં જતા પહેલાં ભગવાનની પ્રાર્થના કરવા માટે અંતપુરમાં ગયા પરંતુ તેમને પ્રાર્થના કરવામાં થોડુંક મોડું થઈ ગયું આથી તેઓ સમયસર રણભૂમિમાં પહોંચી ન શક્યા આથી રાજા હંસધ્વજે રાજપુરોહિતને આ બાબતે શું કરવું તે પૂછ્યું રાજપુરોહિતે કહ્યું કે મહારાજ નિયમ તો બધા માટે એક સરખો જ હોય આથી મોડા આવવા બદલ રાજકુમાર સુધનવાને ગરમ તેલના તાવડામાં ઉતરવું પડશે રાજ્યના આદેશને માથે ચડાવીને ભક્ત સુધનવા ભગવાનનું નામ લઈને ગરમ તેલના તાવડામાં કૂદી પડ્યા પરંતુ ભગવાનની કૃપાથી તેમને કશું જ ન થયું આ અદ્ભુત ઘટના જોઈને દંડ આપનાર પુરોહિતને શંકા ગઈ કે રાજાએ પુત્રની રક્ષા માટે અવશ્ય કોઈ ચાલાકી કરી હશે આથી તેલ ગરમ છે કે નહીં તેની ખાતરી કરવા માટે તે તાવડામાં એક નારિયેળ નાખવામાં આવ્યું એની સાથે જ નારિયેળ ફાટ્યું અને તેનો એક ટુકડો રાજપુરોહિત શંખના માથામાં અને બીજો ટુકડો લિખિતના માથામાં વાગ્યો ત્યાં હાજર રહેલા લોકોને ભગવદ્ ભક્ત સુધનવાની સાચી ભક્તિના દર્શન થયા સુદનવાએ બધા પ્રણામ બધાને પ્રણામ કર્યા અને તરત જ યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા યુદ્ધમાં રાજા હંસધ્વજના રાજકુમારોએ પાંડવ પક્ષના ઘણા યોદ્ધાઓને હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા અંતે અર્જુન પોતે યુદ્ધ કરવા માટે આગળ આવ્યા સુધનવાએ મહાન યોદ્ધા અર્જુન સાથે ભયંકર યુદ્ધ કર્યું અને અર્જુનના છક્કા છોડાવી દીધા યુદ્ધની ભયંકરતા વધી રહી હતી અને કોઈ નિર્ણાયક સ્થિતિ આવતી ન હતી મહારથી અર્જુને સુધનવાના આવા અદ્ભુત પરાક્રમની કલ્પના પણ કરી ન હતી સુધનવાએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાની પોતાની તથા પોતાના ભાઈઓની ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનને ઉશ્કેરતા કહ્યું કે હે ધનુર્ધર જો તમે બચવા ઈચ્છતા હો તો તમારા સારથી ભગવાન કૃષ્ણને બોલાવો ભીમાસણમાં પડી ગયેલા અર્જુને ખરા મનથી માધવનું સ્મરણ કર્યું અંતર્યામી ભગવાન કૃષ્ણ અર્જુનના રથ પર બેસી ગયા એ જોઈને અર્જુન અત્યંત પ્રસન્ન થઈ ગયા ભક્ત સુધનવા તથા તેમના ભાઈઓ શસ્ત્રો છોડીને દોડ્યા અને ભગવાનના ચરણ સ્પર્શ કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જ તેમણે આ યોજના બનાવી હતી ભગવાનના દર્શન કરીને તેઓ બધા ધન્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણના સંરક્ષણમાં અર્જુને સુધનવાને યુદ્ધ કરવા માટે ફરીથી લલકારતા કહ્યું કે તમે ક્ષત્રિય વીર થઈને યુદ્ધથી કેમ વિમુક્ત થઈ ગયા આગળ આવો અને મારી સાથે યુદ્ધ કરો હું પ્રતિજ્ઞા કરું છું કે જો હું ફક્ત ત્રણ બાણમાં જ તમારું માથું ધડથી જુદું ન કરી દઉં તો મારું આખું કુળ નરકમાં પડે સુધનવાએ પણ એ પડકારનો સ્વીકાર કરતાં આગળ આવીને કહ્યું કે હે વીર શ્રેષ્ઠ તમે આવી બહુ મોટી મોટી વાતો શા માટે કરો છો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જો હું પણ તમારા ત્રણેય બાણને કાપી ન નાખું તો મને પણ સદગતિ પ્રાપ્ત ન થાય તેઓ બંને ભગવાનના પરમ ભક્ત હતા આથી ભગવાને તે બંનેના પ્રણનું માન રાખવાનું હતું તેમના જીવન મરણનો પ્રશ્ન ઊભો થયો હતો ભગવાન શ્રી અર્જુનને મદદ કરવી પડી તેમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે ગોવર્ધન ઉચકીને વ્રજની રક્ષા કરવાનું પુણ્ય હું અર્જુનના બાણ સાથે જોડું છું અર્જુને ધનુષ્ય પર બાણ ચડાવ્યું તેનું આગ્નેયાસ્ત્ર હવે ખૂબ પ્રચંડ બની ગયું હતું તેને કાપવાનું બહુ મુશ્કેલ હતું આથી સુધનવાએ પણ સંકલ્પ કર્યો કે એક પત્ની વ્રતનું પાલન કરવાનું મારું પુણ્ય મારા બાણ સાથે જોડાઈ જાય બંનેના બાણ આકાશ માર્ગે આગળ વધ્યા પરંતુ સુધનવાના બાણથી અર્જુનનું બાણ કપાઈ ગયું તેનું બાણ આગળ તો વધ્યું પરંતુ તે નિશાન ચૂકી ગયું બંને બીજું બાણ લીધું ભગવાન શ્રીકૃષ્ણે મગરના મુખમાંથી હાથીને બચાવવાનું અને દ્રૌપદીની લાજ બચાવવાનું પોતાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડ્યું બીજી બાજુ સદાચારી સુધનવાય કહ્યું કે જો હું નીતિપૂર્વક કમાયો હોઉં અને મારા ચરિત્રમાં સહેજ પણ ત્રુટી આવવા ન દીધી હોય તો તેનું પુણ્ય મારા બાણ સાથે જોડાઈ જાય આ વખતે પણ બંને બાણ એકબીજા સાથે અથડાયા અને સુધનવાના બાણથી અર્જુનનું બાણ કપાઈને નીચે પડી ગયું હવે છેલ્લા ત્રીજા બાણથી જ નિર્ણય આવવાનો હતો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે વારંવાર અવતાર લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાઈ જાય બીજી બાજુ પરમાર્થી સુધનવાએ કહ્યું કે જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનો વિચાર કર્યા વગર મારા મનને નિરંતર પરમાર્થમાં જોડી રાખ્યું હોય તો તેનું પુણ્ય મારા બાણની સાથે જોડાઈ જાય આ વખતે પણ સુધનવાનું બાણ જ વિજયી થયું તેણે અર્જુનના બાણને કાપી નાખ્યું તેઓ બંનેમાંથી કોણ વધારે સામર્થ્ય છે તેઓ બંનેમાંથી કોણ વધારે સમર્થ છે છે તેની માહિતી દેવલોક સુધી પહોંચી તો બધા જ દેવોએ સદગૃહસ્થ સુધનવા પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પરાજિત અર્જુન પોતાની પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યા તેથી અત્યંત દુઃખી થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણની લીલાએ હવે એક અદ્ભુત ખેલ રચ્યો તૂટેલું બાણ આપોઆપ હવામાં ઉડ્યું અને તેણે ભક્ત સુધનવાનું માથું ધડથી જુદું કરી નાખ્યું તે મસ્તક ઉડીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં આવીને પડ્યું ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ આદરપૂર્વક તે મસ્તકને ઉઠાવ્યું તેમાંથી એક જ્યોતિ નીકળી અને ભગવાનના શરીરમાં સમાઈ ગઈ આ રીતે ભક્તવત્સલ ભગવાને પોતાના બંને ભક્તોની પ્રતિજ્ઞા પૂરી કરી યુદ્ધ પૂરું થઈ ગયું પરંતુ સુધનવાનું સામર્થ્ય અને ભગવાન શ્રીકૃષ્ણે તેના પર કરેલી કૃપાને જોઈને અર્જુન અચંબામાં પડી ગયા હતા તેની એ માનસિક સ્થિતિને સારી રીતે જાણતા ભગવાન શ્રીકૃષ્ણ તેની સામે જોઈને હસ્યા અને તેની તેના મનનું સમાધાન કરતાં કહ્યું હે પાર્થ તું ચકિત ના થઈશ આ એક સદગૃહસ્થનું સાચું સામર્થ્ય છે સદ્ગૃહસ્થની આત્મીયતાનો વિસ્તાર ક્રમશઃ થતો જાય છે એકમાંથી પતિ પત્ની બેમાં પછી સંતાનોમાં પડોશીઓમાં ગામ પ્રદેશ રાષ્ટ્ર અને વિશ્વ સુધી આ આત્મીયતા વધતી જાય છે અંતે સમસ્ત ચેતન સુધી આ આત્મભાવ ફેલાય છે પછી જીવ સંપૂર્ણ રીતે આત્મસંયમી બની જાય છે સદ્ગૃહસ્થ યોગની આ સર્વસુલભ સાધનાનો જ્યારે સંપૂર્ણ વિકાસ થાય છે ત્યારે આત્મા પરમાત્મા બની જાય છે અને તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે સદ્ગૃહસ્થની મહત્તા પર પ્રકાશ પાડતા ભગવાને અર્જુનને કહ્યું કે ગૃહસ્થ એક વિશિષ્ટ સાધના છે તેમાં યોગી જેવી પ્રજ્ઞા અને તપસ્વી જેવી પ્રખર પ્રતિભાનો વિકાસ કરવો પડે છે ગૃહસ્તે જુદી જુદી પ્રકૃતિ અને સ્થિતિવાળા લોકોનું નિર્માણ કરવું પડે છે આ કાર્ય જો આત્મીયતા દીર્ઘદ્રષ્ટિ સમર્થતા અને તત્પરતા હોય તો જ થઈ શકે છે એના માટે ધરતી જેવી સહનશીલતા પર્વત જેવું ધૈર્ય અને સૂર્ય જેવી પ્રખરતાનો સમન્વય કરવો પડે છે સંપૂર્ણ નિષ્ઠા તથા સાચી રીતે નિભાવવામાં આવેલો ગૃહસ્થ ધર્મ કેવું ફળ આપે છે એ એ તો તે હમણાં જ જોઈ લીધું સદગૃહસ્થનું સામર્થ્ય કેટલું છે એનો અનુભવ આજે અર્જુનને થઈ ગયો અસ્તુ જય ગુરુદેવ યુગ શક્તિ ગાયત્રી નવેમ્બર બે હજાર એકવીસ